सीताजी ने मरे छे ने राम वियोग थी एक केवा दुखी छे एनी बात करे छे। પછી સીતાજી એને રામ પાસે મોકલે છે અને એનો સંદેશો પાઠવવા। પછી એ રામ ને મળે છે અને સીતા માતાની એ બધી વાત કરે છે। તો હવે લાંબી વાતને આપણે ટૂંકી કરી અને પેરેગ્રાફમાં અહીંયા લખી છે। તો તમારે પણ તમારી બુકની અંદર આવી રીતના શોર્ટ એવો પેરેગ્રાફ બનાવી અને અહીંયા લખવાનો છે। હવે અગાઉ રમ્યા હતા તે રમત બીજી વાર રમીએ। હવે આપણે અહીંયા રમત રમવાની કીધી છે। બધા વિદ્યાર્થીઓ ચાર પાંચ જૂથમાં વહેંચાઈ જાઓ। દરેક જૂથ મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું। આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્ય હોય, ત્યારબાદ બીજા સભ્ય તેમની પાછળ ઊભા રહે। આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો। બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે। શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ, ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, અમે જશું ભાઈ, અમે જશું। પછી શિક્ષક જ્યારે કહે કે ફતે કરો ભાઈ, ફતે કરો, ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે સ્થાનેથી। પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થીઓ કૂદકો મારે। આમ જૂથના બધા મિત્ર વારાફરતી કૂદશે। જે જૂથ સૌથી ઓછો કૂદકો મારશે એ શિક્ષક લીટી પર પહોંચે અને તે વિજેતા ગણાશે। આ રમત રમ્યા રમવાની બે રીત માંથી કઈ રીત તમને વધુ મજા આવી એ આજ રમત બીજી વાર રમી શકાય। તો અભી તમારે જ્યારે આ તો જજા બધા મિત્ર હોય ત્યારે આ રમત રમી શકાય છે, પણ આપણે જ્યારે ફરીવાર સ્કૂલમાં આપણે જ્યારે બધા ભેગા થશું ત્યારે આ રમત આપણે રમીશું। તો અભી તમે ઘરે પણ ઘણી બધી રમતો રમતા હશો, એની પણ તમે ચર્ચા કરજો। અને આપણે આજે પેરેગ્રાફ બનાવ્યો છે એવો તમારે બીજા વાર્તા સંભવોને આધારે શોર્ટ આવા પેરેગ્રાફ બનાવવાનો ઘરે પ્રયત્ન કરજો। અને પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવાર મળીશું। થેન્ક યુ।